Iti veda prajadohat sarva dharma vivissaya tato vinishanam pragat atra deva vrato patat iti arite arite teke agarna atyem apachavya pramane yudhishthir pote iti glani anubhavya chhe ke am to keche prajana poshan mate રાજા શત્રુનો વધ કરે તો એને પાપ નથી લાગતો, પણ એને એવું લાગે છે કે દુર્યોધન પણ રાજા છે અને પ્રજાનું ધ્યાન રાખતો જ હતો. તો જે મજૂર પણ કહે છે ને રાજ્ય સુખ લોભે તો અમે આ રાજ્યના સુખ માટે જ આ લોકો રમી નાખ્યા છે અને યુધિષ્ઠિરને એવું લાગે છે. પાછો બીજી વાત કરે છે કે અમે કેટલો મોટો દ્રોહ કર્યો છે. જે પુરુષો યુદ્ધમાં વધ થયો ત્યારે એની પત્નીઓ વિધવા બની, એના પુત્રો માતા પિતાના પિતા વગરના બન્યા, એનો જે દ્રોહ થયો છે એ ગમે તેટલા કર્મ કરીશું, યજ્ઞો કરીશું તો પણ અમે કલ્પો સુધી અમારથી નીકળી શકાય નથી. હું તો નર્કમાં જ મારો વાસ છે. અને એ પણ જોયું હતું કે તમે કદાચ કોઈ અશ્વમેધ યજ્ઞ કરો તો પણ આ તો કેવું છે, કોઈ પણ યજ્ઞ કરીએ તો કાદવથી કાદવ કાદવમાં પડેલા વ્યક્તિના પગ કાદવના પાણી ધોવા અથવા તો સુરા એટલે કે દારૂ, એ દારૂ જે અપવિત્ર છે એને દારૂ કેમ પવિત્ર કરી શકે એમ આમ અનેક બધા કારણો બતાવીને એકદમ ભયભીત થઈ ગયા છે, દુઃખમાં સરી પડી ગયા છે. એટલે ભીતઃ પ્રજા દોહાત, એટલે પ્રજાના દ્રોહના કારણે જે દુઃખ થયું છે, પાપ જનિતમ, પાપથી ડરી ગયા છે. અને એટલા માટે સર્વ ધર્મ વિષયા તત્તો વિનસનમ પ્રાગાત, વિનસન એટલે કુરુક્ષેત્રમાં જ્યાં દેવવ્રત એટલે ભગવાન વિશ્વ પિતામહ જ્યાં જે પ્રેમ શરસૈયા પર સુધા છે ત્યાં ભક્ એ લોકો કોણ છે, ઇતિ ભીત પ્રજા દોહાત સર્વ ધર્મ વિષયા ધર્મની જાણવા માટે રાજા યુધિષ્ઠિર તત્વિનસનમ ત્યારે એ દેવવ્રત એટલે કુરુક્ષેત્રમાં જ્યાં દેવવ્રત વિષ્ણુતા પડ્યા છે ત્યાં એ ગયા. ચાલુ કે છે તદા તે માતર સર્વે સદ અશ્વૈ સ્વર્ણ ભૂષિતૈ અનવગચ્છન રથ વિપ્રાહ વ્યાસ દોમ્યાદયસ્તથા. તદા ત્યારે તે ભાતરઃ સર્વે સત અશ્વૈ સ્વર્ણ ભૂષિતૈ, તે વખતે યુધિષ્ઠિરની સાથે બધા એમના ભાઈઓ એટલે કે ભીષ્મ ભીમ ભીમ વગેરે ભીમ અર્જુનની વાત કરે છે, બધા ભાઈઓ એ બધા ભાઈઓ કેવા છે, સત અશ્વૈ સ્વર્ણ ભૂષિતૈ એટલે સોનેરી સાજથી શોભતા. સત અશ્વૈ એટલે ઉત્તમ ઘોડાથી જોડાયેલા રથ દ્વારા, રથૈ તે રથ દ્વારા એ લોકો એમની સાથે જોડાઈ ગયા. એટલું જ નહીં, વિપ્રાહ વ્યાસ દુમ્યાદશ તથા અને પછી વ્યાસ ગમ્ય વગેરે વિપ્રો પણ એમની સાથે જોડાઈ ગયા, અવગચ્છન્ન એમની સાથે જોડાઈ ગયા છે. એકદમ સુંદર ચિત્ર આપણી સામે ખડું કરી રહ્યા છે ભાગવતકાર. ભગવાન વિપર્શે રતિના સદનંજય સદૈવ્ય રોચત રૂપ કુબેર ઇવ ભૂષ્યતૈ. યુધિષ્ઠિર તો જઈ રહ્યા છે બધા ભાઈઓ પણ ઉત્તમ અશ્વ સાથે, સુવર્ણથી શોભિતા એવા અશ્વ સાથે એ લોકો જઈ રહ્યા છે, ઋષિઓ છે એ પણ જઈ રહ્યા છે, ત્યારે બ્રાહ્મણો છે તે પણ જઈ રહ્યા છે. ત્યારે ભગવાન અપી ભગવાન શ્રી કૃષ્ણ વિપર્શે, હે બીજો શબ્દ છે ને વિપર્શે એટલે હે વિપ્રોમાં ઋષિ એટલે કે હે બ્રહ્મશ્રી સોનક શૌનક, અહીંયા સુધી સૌનક ઋષિને સંબોધન કરતા કહે છે. આમ તો પહેલા અમે પણ બધું થઈ રહ્યા છે, પછી કહે છે હે
પત્રી વાત ગયા પછી અહીંયા વિપ્રસે હે હે શૌનક હે બ્રહ્માસી ભગવાન પણ ધનંજય સાથે એ પણ રથમાં ત્યાં ગયા છે. ત્યારે આ બધા જઈ રહ્યા છે ત્યારે આ બધું કેવું લાગે છે એનું સુંદર વર્ણન દ્રષ્ટાંત દ્વારા કરે છે. સ નૃપઃ અને તે રાજા એટલે કોણ યુધિષ્ઠિર તૈહી વ્યરોચયત એ શોભી રહ્યા છે તેના વડે શોભી રહ્યા છે. કોના વડે? આ બધા ભાઈઓ બ્રાહ્મણો ભગવાન અને ધનંજય સાથે શોભી રહ્યા છે. કેવા? બેરે એવા ગુજ્ય કહીએ જે કુબેર છે એ છે એના ગુજ્ય કહીએ એટલે કુબેરના ધનની રક્ષણ મંડળનું રક્ષણ કરનાર કોણ છે? યક્ષ. જે રીતે કુબેર છે એ યક્ષો સાથે શોભી રહ્યા છે તેવી રીતે યુધિષ્ઠિર બધા ભાઈઓ સાથે ભગવાન સાથે શોભી રહ્યા છે. કુબેરને જેવું સ્થાન આપી દીધું એટલા સરસ રીતે શોભી રહ્યા છે. પછી આગળ કહે છે પરિવાર સહિત પ્રણમેહુ બીજી રીતે આપણે પેલા જોઈએ છીએ પ્રણમેહુ પાંડવા ભીષ્મ સાનુગા સચક્રિયા ભીષ્મને યુધિષ્ઠિર પોતાના પરિવાર સાથે પાંડવો અને પરિવાર સાથે ને ચક્રિયા એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ બધાએ એમને પ્રણામ કર્યા છે. પણ એ વખતે ભીષ્મ પિતામાં જે પડ્યા છે સરસૈયા ઉપર એ કેવા છે? તો પેલી નીતિમાં કહે છે દૃષ્ટ્વા નિપિત્તમ ભૂમ ભૂમિ ઉપર પડેલા ભીષ્મ કેવા લાગે છે? દિવહ દિવહ ચ્યુતઃ ઇવ અમરઃ. અમર એટલે દેવતા. દેવતા કોઈ હોય અને સ્વર્ગમાંથી નીચે પડી ગયા હોય ને ચ્યુત થઈને એવા ભીષ્મ પિતામાં એટલા દિવ્ય લાગી રહ્યા છે. એવા દિવ્ય ભલે એ સરસૈયા પર પડ્યા છે પણ છતાં પણ એવા દિવ્ય લાગતા ભીષ્મ પિતામને પાંડવોએ પરદાન પરિવાર સાથે પ્રણામ કર્યા અને ચક્રિયા એ ભગવાને પણ પ્રણામ કર્યા છે. હવે જ્યારે આ ગયા છે ત્યારે બીજાને કંઈ આમંત્રણ નથી આપ્યું. હું બતાવી ગયા છે કોણ કોણ ત્યારે આવી ગયા છે આ ઉત્તમ સ્થાને જવા માટે. તો કે છે તત્ર બ્રહ્મર્ષય સૈવે દેવર્ષય ચ તત્તમ રાજર્ષય ચ તત્રાસન દ્રષ્ટુમ ભરત પુંગવમ. તત્ર એટલે ત્યારે તે સમયે બ્રહ્મર્ષયના પહેલા જો છેલ્લી શબ્દ છે સત્તમ એ સંબોધન છે એટલે કે જે ઉત્તમ છે દૃષ્ટિઓમાં જે શ્રેષ્ઠ છે એટલે સત્તમ એ સૌનક હે સૌનક ને બદલે કહે છે હે સત્તમ એટલે ઋષિઓમાં શ્રેષ્ઠ હોય સત્તમ. ત્યારે બ્રહ્મર્ષય એ વખતે બધા જ બ્રહ્મર્ષિઓ દેવર્ષિ રાજર્ષિ તત્ર આસન આવી પહોંચ્યા. કોને શા માટે આવ્યા? તો દ્રષ્ટું ભરત પુંગવમ ભરત વંશમાં જે શ્રેષ્ઠ છે આ ભીષ્મ પિતામહને દર્શન કરવા માટે જોવા માટે. ત્યારે પાછા યુધિષ્ઠિર પાંડવો પરિવાર સાથે તો છે જ કારણ કે દ્રૌપદી પણ છે એવું કહેવાય છે ત્યારે એ પછી વાત આવશે. અને રાજર્ષિ બ્રહ્મર્ષિ દેવર્ષિ બધા આવ્યા. તો કોણ કોણ રાજર્ષિ દેવર્ષિ આવ્યા એ પણ નિષ્ઠાતે વાત કરે છે. તો પેલા કહે છે કે આટલા લોકો ત્યાં એમને મળવા માટે આવ્યા છે. પર્વતો નારદો તોમ્યો ભગવાન પાદરાયણ બૃહદશ્વો ભરતવાજ સશિષ્યો રેણુકાસુત વશિષ્ઠ ઇન્દ્ર પ્રમદ ઇત્રો વૃત સમદો સ્મિત્સિત
Kakshivan Gautamo Trishya Kaushikotha Sudarshana Anni Chamnayo Brahman Brahma Ratradayo Malaha Shishyair Pita Ajagmuhu Kashyapam Girasadayah Ajagmuhu Bada Abhya Kone kone avea ce? Pela care ce? Parvat Pela Devarsri vaat kare ce Parvat par Devarsri maa ce E par Naradri ce Sangeet na visharat ce Parvat par Sangeet visharat ce Ane rushi ce Tapasvi ce Evi ta Naradji maat to Kevani vaatat na ti Naradji na urkhaat Appa ni charu na ti Eke Narad kone ta Vamprahma ji na manas putra Ane Imna jivan vise pote j vaat kari Pache ke che dhomya E pandavana kul purohit che Dhomya rushi che E pandavana kul purohit che Pote krishna premi che Ane mahan sivna bhakta hata Ave tamne khyal nahi hoy to E prajapati Kushasva ane dishnana putra Ane Devar ane Veda Sirana Bhayata Ane Dhamya se koi samanya nati Brihaspati ane Devatana Guru Brihaspati che Enu sanman Ena samman Prakvayana Vidya Vidvan hata Ane itla mati Tumhe Mahabharata nai vaatta avashe Ke Chyare Lakshagru ખબર પડી કે લક્ષાગુમાં તો આ કાંડમાં મારી નાખવાના છે ખબર પડી પછી ગયા અને જ્યારે જતા છે બકાસુરનો વધ વગેરે થયું છે ત્યારે એક બ્રાહ્મણે કહ્યું કે અત્યારે દ્રૌપદીનો સ્વયંવર ઉજાય છે એટલે બધા કહે છે આપણે જે બ્રાહ્મણ હતું ત્યારે બ્રાહ્મણના વિશ્વાસ છે હવે જઈ રહ્યા છે ત્યારે રાત્રિના સમયે નિયમ એવો છે કે રાત્રિના સમયે નદી કિનારે પાસેથી કે પસાર થવું જોઈએ નહીં એ લોકો તો ખ્યાલ નહોતો એ લોકો તો ત્યાંથી પસાર થયા છે ત્યારે ચિત્રરથ નામનો એક ગંધર્વ છે એ જળ પીડા કરી રહ્યો છે એને એને ગુસ્સો આવ્યો કે તમે અમને જળ પીડા કરતા સમયથી પસાર કેમ થયા અને ચિત્રરથે આહ્વાન આપ્યું અને અર્જુન સાથે બંનેનું યુદ્ધ થયું ચિત્રરથ હારી ગયા પણ છતાં લોકો મિત્ર બની ગયા અને કહે છે કે તારા જેવો સુરવીરને કોઈ જોયો નથી અર્જુન પણ તમે એક કામ કરો કે તમારે કોઈ પુરોહિત નથી જો પુરોહિત હો તેને પુરા પુરાહિત જે તમારું આગળનું હિત જોવે તમારા તમને સાચું માર્ગદર્શન આપે એને પુરોહિત કહેવાય અને એ પ્રથા હવે તો નથી મને લાગે છે એક મિનિટ પણ મને યાદ છે કે નાના હતા ત્યારે ગોરાણીમાં આવે ત્યારે એકાદશી છે કાલે આ છે કાલે તમારા બધા લોકોનું શ્રાદ્ધ પણ છે પણ એ પણ તમને યાદ અપાય છે એટલે કે પુરોહિત એ જ તમારે હિત જોવે એટલે એમને કહું કે તમે ચિત્રરથ કહે છે તમે આગળ જાઓ ત્યારે ધૌમ્ય ઋષિનો આશ્રમ આવશે તમે એમને તમારા પુરોહિતના સ્થાને સ્થાપિત કરો એટલે એમણે જઈને વિનંતી કરી કે તમે મારા પાણીનો કે છે પુરોહિત બનો એટલે એમણે તરત જ આંખ બંધ કરી કારણ કે વિદ્વાન હતા બૃહસ્પતિ જેટલા મહાન એટલે એમણે જોયું કે આ મહાભારતમાં યુદ્ધ જોયું અને એમાં લોકો વિજય થવાના છે એ પણ એમને ખબર પડી ગઈ એટલે સ્વેચ્છાએ પછી એમણે એમનું પુરોહિત પદ સ્વીકારેલા ધૌમ્ય ઋષિ એ પણ આવ્યા છે ભગવાન બાલનારાયણ વ્યાસજી માટે પણ કહેવાની જરૂર નથી જે આના રચયિતા છે પછી કહે છે બૃહદ અશ્વ એવું આ બૃહદ અશ્વ વિશે કહેવાય છે મહાભારતના વન પર્વમાં આવે છે કે જ્યારે પાંડવો કામ્યવનમાં હતા ત્યારે આમનું દર્શન થયા બૃહદ અશ્વ ઋષિના અને યુધિષ્ઠિર વિલાપ કરી રહ્યા છે કે મને આ પાસાની રમત આવતી નહોતી અને પેલા એ કીધું દુર્યોધન કે તમે પાસા રમવા આવો એમાં હું હારી ગયો અને આ બધા લોકોને આજે કેવી ખરાબ દશા થઈ છે પોતે દુઃખી થઈ ગયા એટલે બૃહદ ઋષિ કહે છે તું ચિંતા ન કર
એમણે નળ આખ્યાન, નળ અને દમયંતીનોથી મિલાપ થયો. આખું નળ આખ્યાન કહ્યું કારણ કે નળ રાજા પણ પાછા હારી ગયા તો એ કહેવાય છે. અને એના પછી કે ત્યારે મેં નળને પાષાણ વિદ્યા અને અશ્વ વિદ્યા શીખવી. એમ યુધિષ્ઠિરને પણ પાષા વિદ્યા અને અશ્વ વિદ્યાનું જ્ઞાન આપનાર એ બૃહદ અશ્વ. પછી એમ તો બીજા પણ એના વિશે વાતો છે, પણ અત્યારે આ મહાભારતમાં આ વન પર્વમાં 52મા અધ્યાયમાં આની વાત આવી રહી છે. પછી આવે છે ભરતભાજ. એ તો આપણે પછી ભરતભાજ કોણ હતા? મહાન ઋષિ અને અંગિરા વંશના હતા. એમના બૃહદ પિતા એવું કહેવાય છે બૃહસ્પતિ અને માતા મમતા એ હતા. અને આપણે મુંડક ઉપનિષદમાં આવતું હોય તમે યાદ હોય તો મુંડક ઉપનિષદમાં આવે છે જ્યેષ્ઠાય પુત્રાય અંગિરસ. અંગિરસ એમના બૃહસ્પતિના મોટા પુત્ર થાય અંગિરસ પુત્ર ન કહેવાય. પણ પછી એમના એટલા બધા મહાન તપસ્વર્યા કરી કે ભરતભાજ ગોત્રથી આપણે ઓળખાય છે. એવું કહે છે કે બધા જ ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય કે દલિત વર્ગના હોય, બધા પોતાને ભરતભાજ ગોત્ર નાખે છે. અને બીજું ક્યાં શું આવે છે? રામાયણમાં, રામાયણમાં ભગવાન રામ પણ ભરતભાજ બનીને આશ્રમમાં ગયા છે. પછી ભરતજી પણ ભરતભાજ બનીના આશ્રમમાં ગયા છે. બહુ જ વિદ્વાન અને રામ ભક્ત પણ કહી શકાય એવા ભરતભાજ મુનિ પણ ત્યાં આવ્યા છે. અને ભરતભાજ કીધું એટલે સ્વામી મહારાજનો પુત્ર એમ બધા એમના શિષ્યો ભરતભાજ પુત્રમાં આવી જાય. એવું મહાન પુત્ર છે. પછી કહે છે સશિષ્યો રેણુકાસુત. રેણુકાસુત એટલે પશુરામ. પોતાના શિષ્યો સાથે ત્યાં આવ્યા છે. વશિષ્ઠ મહારાજ તો વાત કહેવાની જ નથી, કારણ કે એ તો પિતાના આખા રામજીના કુલગુરુ હતા. વશિષ્ઠ જેવા બ્રહ્મર્ષિ કોઈને કહી શકાય એવા. પછી ઇન્દ્ર પ્રમદ બધા વિશે વાત નથી કરી આપણે. ચિત્ર પછી બૃહદ મદ અને અસિત બધા નામ છે. વશિષ્ઠ, ઇન્દ્ર પ્રમદ, ચિત્ર, બૃહત્સમદ અને અસિત. પછી પક્ષીવાન ગૌતમ તો આપણે બધાને ખબર છે. એ ગૌતમ ઋષિએ મહાન તેજસ્વી હતા, પણ કંઈ ગડબડ થઈ ગઈ. વિચારમાં કર્યો કે અહલ્યા આપણે બરાબર છે ને, અહલ્યાને મેં શ્રાપ આપ્યો પોતાની પત્નીને ઇન્દ્રના લીધે, કે વિચારમાં કર્યો કે મારી પત્ની કેટલી, પણ ચાલો જે થયું શ્રાપમાં પણ આશીર્વાદ રાખીને ભગવાનના દર્શન થયા. અને એ રીતે ગૌતમ પણ મહાન ઋષિ છે. અને અત્રિ ઋષિ વિશે તો આપણને ખબર છે. અત્રિ પણ બ્રહ્માજીના માનસ પુત્ર છે. અને એમની પત્ની અનસુયા દેવી અને એમનાથી એમને ત્રણ પુત્ર થયા, ચંદ્રમા અને દત્તાત્રેયનો તો આવિર્ભાવ થયો કહેવાય. પણ એમના ત્રણ પુત્ર છે ચંદ્રમા, દત્તાત્રેય અને દુર્વાસા અત્રિ ઋષિના. અને રામાયણમાં અત્રિ ઋષિ આશ્રમ ક્યાં છે? ચિત્રકૂટમાં, જ્યાં ભગવાન રહ્યા છે. ભરતજી પણ મળવા ગયા અને ભરતજી જે જળ લાવે ના એ જળનું શું કરું કે અત્રિ મુનિ કહે એ કરો. અને આપણે પછી જે કુવામાં જે જળ પધરાવ્યું એ ભરતરૂપ તરીકે પણ ઓળખાય છે. અત્રિ મુનિ પણ ત્યાં આવ્યા છે. પછી કહે છે પક્ષીવાન ગૌતમ અત્રિશ્ચ. કૌશિક એટલે કોણ? વિશ્વામિત્ર. એના વિશે તો પણ કહેવાની જરૂર નથી. અથ સુદર્શન, સુદર્શન પણ એક ઋષિ છે. એની માહિતી મેળવી લેશું. પછી આપણે અન્ય જ મુનય ભગવાન બ્રહ્મન. હે બ્રહ્મન, એ બ્રહ્મન છે અને સંબોધન છે. હે બ્રહ્મન અન્ય જ મુનય અને બીજા અન્ય મુનિઓ કોણ છે બીજા સાથે? બ્રહ્મરાત્ર, બ્રહ્મરાત્ર અને સુખદેવ છી હા વગેરે અમલાહા, અમલા બધા પવિત્ર મુનિઓ પણ અન્ય અન્ય જ અન્ય મુનિઓમાં ફક્ત એક પનું નામ આવ્યું સુખદેવજી મહારાજનું. એ બ્રહ્મરાત્રાદયો અમલાહા, બ્રહ્મરાત્ર અને સુખદેવજી વગેરે અન્ય પવિત્ર મુનિઓ પણ ત્યાં આવ્યા છે. કેવી રીતે? શિષ્ય હિ પિતા આચકુ કશ્યપ અંગિરા સદાય અંગિરા રસ આદય.
સિવાય પણ શિષ્યો સાથે કશ્યપુનિ અને અંગિરાસ સાદયઃ અને બૃહસ્પતિ વગેરે એમના શિષ્યો સાથે ત્યાં આવ્યા છે. બધાને કેટલો આનંદ હશે ને, ભગવાન પણ આવ્યા છે ને, ભગવાનને દર્શન થાય. અને ભરત પુંગવા ભીષ્મ પિતા સામાન્ય નથી. આપણે ખબર છે કે ભીષ્મ પિતામાં એવું કહેવાય છે કે આઠ વસુ હતા. આઠ વસુ છે એ એક વશિષ્ઠ મુનિના આશ્રમમાં કે આ પરશુરામના આશ્રમમાં જઈને ગાય લેવા ગયા વશિષ્ઠના કામથી. વશિષ્ઠને ખબર પડી ગઈ કે વસુ આઠ વસુ, વસુ એટલે દેવતા, અને દેવતાને તો કંઈ કામ તેમાં આપણી પાસે હોય તો આપણું ખૂબ કામ થાય. અને એ લોકો લેવા ગયા અને એ વખતે વશિષ્ઠે કામધેનુને બચાવી, પણ એને શ્રાપ આપ્યો. શાપ આપ્યો, શ્રાપ ને શ્રાપ સ છે, શાપ આપ્યો કે તમે આ ખોટું ગાય કરો, તમે બધા મનુષ્ય બની જાઓ. એ પછી બધા બહુ પ્રાર્થના કરી તો એક વસ્તુ છે દેવ, એ છે બધાને કહ્યું કે તમને જન્મતાની સાથે પાછા તમારા લોકમાં આવી શકશો, પણ આને લાંબો વખત રહેવું પડશે. કારણ કે ખબર નહીં ત્યારે એમણે જ કદાચ ચોરીમાં પેલો ભાગ લીધો હોય કે ગમે તે હોય. તો એ છે એટલે ગંગાએ સાંતુ સાથે લગ્ન કર્યા, પણ એમણે એમણે એની સાથે શરત કરી હતી કે હું મારા બાળકોની ગંગા પધરાવું તમારે આડિયામાંનું નહીં. એટલે સાત સાત બાળકોને પધરાવી દીધા, બધા સાથે વસુ હતા એટલે એમને મુક્તિ મળી ગઈ. આત્માને જ્યાં પધરાવા જાય છે ત્યારે સાંતુ કહે છે ભલે તારે જવું તો છે, પણ હું આ છોકરાને નહીં જવા દઉં. અને એનું નામ દેવવ્રત. અને પછી એમણે જોયું કે માતા પિતા માટે પોતે આજે બ્રહ્મચર્ય અને પોતે એટલા સક્ષમ હોવા છતાં રાજા પણ ન બન્યા, એટલે એને ભીષ્મ પિતામાં કહેવામાં આવ્યા. અને એની આ વસ્તુ જોઈને કંઈક મત્સ્યગંધા સાંતુ સાથે લગ્ન કરવા, સાંતુને મત્સ્યગંધા એટલે 100 યોજન સુધી એની સુગંધ આવતી, એવી યોગીની હતા. મત્સ્યગંધા કોઈ સામાન્ય નહોતા, એમની સાથે લગ્ન કરવાના હતા. સત્યવતી સાથે મત્સ્યગંધા બધી સત્યવતી. અને પછી એમણે આ ભીષ્મ પ્રતિજ્ઞા કરીને ભીષ્મ પણ કહેવાયા, અને શાંતનુએ પણ એમને આશીર્વાદ આપ્યા હતા કે તું ઈચ્છીશ ત્યારે તારા મૃત્યુ થશે. ઈચ્છા મૃત્યુનું વરદાન પણ એમને આપવામાં આવ્યું હતું કે આવા મહાન વ્યક્તિના દર્શન કરવા માટે ઋષિઓ મુનિઓ બધા ત્યાં પણ હાજર થઈ ગયા છે. અને હવે આગળ શું થયું કે છે તાન સમેતાન મહાભાગાન ઉપલભ્ય વસુત્તમઃ પૂજયામાસ ધર્મજ્ઞઃ દેશપાલ વિભાગવિદઃ. હમણાં આપણે વસુની જે વાત કરી એટલે વસુત્તમઃ, એટલે વસુત્તમ એટલે વિશ્વ પિતામહ, વસુમાં જે ઉત્તમ છે એવા વિશ્વ પિતામહ. તાન સમેતાન મહાભાગાન ઉપલભ્ય, તેમણે જોયું કે બધા જ મહાન ભાગ્યશાળી લોકો અહીંયા હાજર છે. ઉપાધિ અંદર પૂજા કરી શકે એમ છે ને પશુ, એટલે એમણે મનોમન હાવભાવથી પણ જે પૂજા કરી બધાએ સ્વીકારી લાગે છે. પૂજે આમાસ ધર્મજ્ઞઃ દેશકાલ વિભાગવિદ, દેશકાળના વિભાગને જાણનાર ધર્મજ્ઞ વસુત્તમે વિષ્ણુ પિતામહે ત્યાં આવેલા લોકોની પૂજા કરી. એટલે જે સ્થળની જે પોતાની પરિસ્થિતિ છે એને જે રીતે પૂજા થતી હોય તે રીતે એમણે એમની પૂજા કરી છે. પછી આગળ કહે છે ભગવાનની પણ પૂજા કરવી જોઈએ ત્યાં તો. એટલે શું કર્યું ભગવાન કીધું પૂજા કરે છે તો કે છે કૃષ્ણશ્ચ તત્ર ભાવજ્ઞઃ આસીન જગદીશ્વર હૃદયસ્થં પૂજયામાસ માયોપાત વિગ્રહં, માયા ઉપાત વિગ્રહં કૃષ્ણ ભગવાન કેવા છીએ તો ભગવાન કૃષ્ણ કેવા છે માયા ઉપાત વિગ્રહ, માયાના રીતે પ્રાપ્ત કરેલો વિગ્રહ કૃષ્ણ. તત્ર ભાવજ્ઞઃ આસીન જગદીશ્વર, માયા શરીરને ધારણ કરનાર ભગવાનને રુધિસ્થમ
પોતાના હૃદયમાં આસન આપીને એ જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણનો પ્રભાવ પણ જાણે છે. તત્ પ્રભાવ પુનશ્ચ ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? જગદીશ્વર છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એના પ્રભાવને જાણતા હોવાથી અને પાછા એ પણ કે છે આનું શરીર વિગ્રહ કેવું છે? માયા દ્વારા પ્રાપ્ત કરેલું માયા ઉપાત વિગ્રહ. આ શરીર તો માયા પ્રાપ્ત થયું છે, પરંતુ જગદીશ્વર છે. એટલા માટે જગદીશ્વર પોતે ભગવાનને હૃદયમાં સ્થાન આપીને એમની પૂજા કરી છે, એમનો સત્કાર કર્યો છે. હવે એ પાંડવનો વારો આવ્યો, એટલા બ્રહ્માત્મા અને બધાની પૂજા થઈ. હવે કે છે અગિયારમા શ્લોકમાં, પાંડપુત્રાનુપાસીન પ્રશ્રય પ્રેમ સંવતાન અભ્યાચષ્ટન રાગૈ રાગસ્ત્રૈ અંત્રીભૂતેન ચક્ષુષા. હવે પાંડુપુત્ર પાંડુપુત્રાન ઉપાસીન એટલે સામે ઉપાસન સમીપ ઉપવિષ્ટાન સામે જ ઉભા છે પાંડુપુત્ર. પ્રશ્રય એટલે વિનય, પ્રેમ સંગતાન એટલે પ્રેમ અને સ્નેહ દ્વારા એટલે છે વિનય સ્નેહ સાથે આવેલા સામે બેઠેલા પાંડવો શું કહે છે? અભ્યચષ્ટ અનુરાગા અનુરાગ સ્ત્રીની હવે કહે છે ઉપાસીન પાસે બેઠેલા સ્નેહયુક્ત પ્રશ્રય વિનય પ્રેમ અને સ્નેહ અને બંનેથી સંગતાન સાથે આવેલા અભ્યચષ્ટએ કહ્યું અનુરાગ સ્ત્રીની એમને અનુરાગ અનુરાગ સ્ત્રીની એટલે સ્નેહ અને પછી છે ને અંતરીભૂતે ને ચક્ષુષા ચક્ષુષા એટલે આંખમાં અનુરાગ અને સ્નેહ સ્નેહથી જેની આંખમાં આંસુ આવી ગયા છે અને એના લીધે કશું દેખાતું નથી ધર્મમાં જ આનંદ ના લગતા પાંડવ એક હોય તો બરોબર પાંચે પાંચ ને
ધર્મમાં જે રસ છે અને અભાવમાં છતાં અચ્યુતનો જેને આશ્રય લીધો છે, ધર્મનો આશ્રય લીધો છે, બ્રાહ્મણનો આશ્રય લીધો છે, છતાં અન્યાય અને કષ્ટમય જીવન તમે જીવ્યા છો. હવે આગળ કહે છે, એટલું જ નહીં, સંસ્થિતે અતિરથે પાંડવ વૃતા બાલ પ્રજા વધુ યુષ્મત કૃતે બહુ ક્લેશાન પ્રાપ્તા લોકમતી મુહુ. સંસ્થિતે એટલે મૃત્યુ, મૃતે સતી, સંસ્થિતે સપ્તમી છે, મૃતે સતી અતિરથે પાંડવ, પાંડવો, પાંડવ એટલે એ પણ સપ્તમા છે. પાંડવ જે અતિરથી હતા, કે સામાન્ય નતા, પાંડવ જે અતિરથી એ મરણ પામ્યા, સમજી તેને મરણ પામ્યા. કોણ? પાંડવ અતિરથી. પાંડવ જે અતિરથી તે મરણ પામ્યા ત્યારે વૃથા બાળ પ્રજા, આ બાળ ત્યારે નાના હતા, એટલે બાળ પ્રજા, બાળ પુત્રોને એને લઈને આ વૃથા, એટલે હાથી કે પોતાની ચાલ મન તો હોય, આજે કુતરા ફસતા હોય તો સમજે
એની કોઈ ચિંતા ન કરવાની હોય કેમ તમે પણ કાયમને વસ્તી છે, બાકી તમારો કોઈ દોષ નથી, માટે તેમાંથી બહાર નીકળી જજો. અને આગળ કહે છે કે જો કારણે વસ્તુ ન હોય તો આટલી આટલી વસ્તુ તમારી પાસે છે. કેવું છે? પુણ્યનું બળ છે, શારીરિક બળ છે, શસ્ત્રની સંપત્તિ છે, અને બીજી મોટી સંપત્તિ છે દૈવ. દૈવ સંપત્તિ પણ તમારી સાથે છે, અને છતાંય તમારે આટલા અન્યાય અને ક્લેશ ભોગવા પડ્યા. એટલા માટે કહે છે અહો દુર્ઘટના પટુ, અહો દુર્ઘટના ઓ ઘટવામાં આ કાળ કેવો કુશ છે. દુર્ઘટના પટુ કાળ એમ કહીને આગળ વિષ્ણુ પિતામહ કહે છે યત્ર ધર્મ સુતો રાજા તથા પાણી ગોદર કૃષ્ણો સ્ત્રી ગાંડી વંચાપમ સુરદ કૃષ્ણ તતો વિપદ તતો વિપદ. તો પણ તમારા જીવનમાં વિપત્તિ કેટલું હશે? ખરેખર તો ન હોઈ શકે. કેમ? કારણ કે યત્ર જ્યાં યસ્મિન પક્ષે, યત્ર એને જે પક્ષમાં ધર્મસુતઃ ધર્મરાજા યુધિષ્ઠિર છે. ધર્મરાજા એટલે કે જ્યાં પુણ્ય બળ, પુણ્ય શારીર બળ અસ્ત્ર બળ ને પુણ્ય, એટલે કે જે પુણ્યનું બળ કોનું છે? યુધિષ્ઠિરનું પુણ્યશાળી છે, પુણ્યનું બળ મારી સાથે છે. બધા દાણી રૂપોદરમાં અને ગદાધારી ભીમ છે, એ કયું બળ છે? શારીરિક બળ. ભીમ છે પાસે શારીરિક બળ છે, તમારી પાસે પુણ્યનું બળ છે, અને કૃષ્ણ એટલે અર્જુન, કૃષ્ણ અસ્ત્રી, અસ્ત્રી ધન, અસ્ત્રી એટલે ધનુર્ધારી કૃષ્ણ, કૃષ્ણ એટલે અર્જુન, ધનુર્ધારી અર્જુન જેને ગાંડી ધરાવનાર છે, ચાંદી જેનું બાણ છે, ગાંડી ધનુર્ધારી ગાંડી ધરાવનાર, એટલે કે ટૂંકમાં શસ્ત્રની સંપત્તિ પણ તમારી સાથે જ છે. ધર્મની સંપત્તિ, પુણ્યની સંપત્તિ, શરીરનું બળની સંપત્તિ અને શસ્ત્ર સંપત્તિ, એનાથી પણ આગળ મોટી સંપત્તિ કહી છે સુરુદ કૃષ્ણ તત્વો. અને તમારા સુરુદ એવા શ્રી કૃષ્ણ પણ તમારી સાથે છે, છતાં પણ તત્વ વિપદામાં, છતાં પણ તમારા જીવનમાં દુઃખ પરિણામ માટે આ બધું કારણી જ અહો કાળ દુર્ઘટમાં, અહો દુર્ઘટ કાળ કેવી કેવી ઘટના, કેવી કેવી કઈ વસ્તુ કહી ગયો એમાં કારણને છે. ગમે તે નૂનમ કૃષ્ણ કથમ કાલો અતિક્રમી યદ, તમે પ્રશ્ન એ દો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે છે તો એ તો કારણે નાખવા માટે સમજ છે, કાં તો કારણે પણ કાળ છે, તો એમને કેમ કારણે નો નાખ્યો? એટલે કે છે નૂનમ કૃષ્ણ કથમ કાલો અતિક્રમે, તો એને થાય છે કે કાળ કેવી રીતે ભગવાને અતિક્રમણ કરી ગયો અને પોતાની ક્રિયા આ લોકો સાથે કરી ગયો, ભગવાને કેમ કારણે નહીં રોક્યો હોય? એનું સુંદર દ્રષ્ટિ, સુંદર વાત કરે છે વિષ્ણુતામાં. નહ્યસ્ય કર્ચિત રાજન ઉમાં વેદ વિદિત્સતમ યદ વિજિજ્ઞાયુક્તા મુહ્યંતે કવયોપિ. નહ્યસ્ય કર્ચિત રાજન, હે રાજન, એ રાજા એ યુધિષ્ઠિર, ન ન અસ ન હિ અસ્ય, હિ એટલે ખરેખર, અસ્ય એટલે કોણ? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણસ્ય કરહિચિત ઉમા વેદ વિદિત્સતમ, એટલે કે છે ન પછી આવે છે, એટલે ખરેખર અસ્ય એટલે શ્રી કૃષ્ણને કોઈ પણ વ્યક્તિ ઉમા ન વેદ વિદિત્સતમ, વિદિત્સતમ એટલે કર્તુ ઇષ્ટમ, કોઈ જાણતું નથી કે ભગવાન શું કરવા માંગે છે. આગળ આપણે આગળના અધ્યાયમાં પણ જોયું કે ભગવાન શું કરવા માંગે છે આપણે ખબર જ પડતી નથી. અને એ રીતે અહીંયા પણ પાછી વાત કરી કે એમને એ કરવા પાછળ શું હેતુ હતો એ કોઈને ખબર પડતી નથી. કેમ? કારણ કે છે યત જિજ્ઞાસા યુક્તા, એટલું જ ને જિજ્ઞાસા યુક્તા, એટલે કે જિજ્ઞાસાથી યુક્ત થયેલા અને જાણવા પ્રવૃત્ત થયેલા એવા કવિઓ કે મુચ્યંતિ, બ્રહ્મા રુદ્ર વગેરે કવિ એટલે જે સર્વજ્ઞ છે એ પણ ભગવાનની લીલાને ભગવાન શું કરવા માંગે છે જાણી શકતા નથી. જેમ કે આપણે ખબર છે કે બ્રહ્માજીએ પણ જાણી ન શક્યા કે આ ભગવાન છે,
અને અબધા બાળકો સાથે જમી રહ્યા છે અને લઈ ગયા તો પણ એક વર્ષ સુધી કરી બ્રહ્માજી છેવટે થાકી ગયા કે મારી ભૂલ છે. ઇન્દ્ર પણ એ જ એને કહે છે કે જેને જે જાણવાની જીજ્ઞાસાથી યુક્ત એ લોકો પ્રવૃત્ત થયા એમાં કવયો પણ મોહ્યંતિ એ મોહિત પામે છે. એટલા માટે તમારી સાથે હોવા છતાં કાળે આવરી પીડા કેમ કરી, અન્યાય કેમ કર્યો, એની પાછળ કોઈ આપણે જાણી શકીએ નહીં. એટલે કે ખરેખર એવું નથી કે બાળપણ પોતાની બાળ બધા પર કાળનું કારણ પણ આજે આપણા કંઈક કર્મ હોય છે જે આપણે ખબર નથી. એટલે છેવટે આ બધા વિચાર કરી ત્યાં છે અનિર્વચની ઉપર આવે છે. એટલે કોઈને દોષ આપી શકીએ એમ નથી, પણ છતાં મનને શાંત કરવા માટે એક દોષ આપી શકાય. કાળને આધીન આ બધી ઘટના ઘટી છે. એટલા માટે તમારે શું કરવું છે, ભીષ્મ પિતામહે આટલું કહ્યા પછી હવે યુધિષ્ઠિર કહે છે તમારે શું કરવું છે. કેટલા સુંદર સંબોધન વાપરે છે પછીના શ્લોકમાં, 17મા શ્લોકમાં કહે છે તસ્માનિદં દૈવતંત્રં વ્યવસ્ય ભરતર્ષભ તસ્યાનુહિતો નાથા નાથ પાહિ પ્રજા પ્રભુ. એટલે કહે છે તસ્માન તે માટે ઇદમ દેવતંત્રમ વ્યવસ્ય, ઇદમ એટલે આ, આ એટલે સુખ દુઃખાદી જીવનમાં આવતા સુખ અને દુઃખ વગેરે દેવતંત્ર એટલે ઈશ્વરને આધીન છે. દેવતંત્ર એટલે ઈશ્વરાધીન, વ્યવસ્ય વ્યવસ્ય દેવસાત્મિકા બુદ્ધિ એકેહ કૃનંદન, વ્યવસ્ય એટલે નિશ્ચય કર એટલે જીવનમાં જે કંઈ સુખ દુઃખ આવે છે ઈશ્વરના આધીન છે એવો તું નિર્ણય કરીને હે નાથ જો ત્રણ છે હે ભરતર્ષભ પછી નાથ અને પ્રભુ પાહી પ્રજા અનાથા અનાથા પ્રજા પાહી એટલે કે છે પેલા કે છે હે ભરતર્ષભ તું તો ભરતવંશમાં ઉત્તમ છે એવો તું એટલે ઋષિને કહે તમે હે ભરતર્ષભ હે નાથ નાથ એટલે કેમ સામે આપણે ભગવાન માટે નાથ વાપરીએ અહીંયા નાથ કેમ શબ્દ વાપર્યો છે એનો અર્થ કાકા બતાવે છે કે નાથ એટલે કુલ પરંપરા ગત સ્વામી એમ તમે કહેવા છો નાથ એટલે કુળની પરંપરાને જાણનાર આપણી કુળમાં જે પરંપરા છે એના તમે સ્વામી છો એના સ્વામીવાદી હે નાથ અને પ્રભુ એટલે તમે સમર્થ પણ છો. યુધિષ્ઠિર તું સમર્થ પણ છે તું જ કદાચ કહેતા હશે તમે નહીં કહેતા હોય છે ભાઈએ તમે કીધું પણ અહીંયા કહે છે પ્રભુ એને કે હે ભરત શ્રેષ્ઠ યુધિષ્ઠિર હે નાથ હે પ્રભુ સમર્થ એમાં તમે આ ઈદમ આ સુખ અને દુઃખ છે ઈશ્વરને આધીન છે એવો નિશ્ચય કરીને પછી શું કહે છે તસ્ય અનુભિત તસ્ય એટલે ભગવાન ઈશ્વરની અનુભિત એટલે ભગવાનની આજ્ઞા અનુસાર તમે અનાથ પ્રજા તો કોઈ પ્રજાનો કોઈ સ્વામી રહ્યો જ નથી તમે જ છો એટલે અનાથ પ્રજા પાહી તમે પ્રજાનું રક્ષણ કરો હવે તમે આ બધા મનમાંથી ક્લેશ દૂર કરીને પ્રજાનું રક્ષણ કરો એ તમારા માટે શ્રેષ્ઠ છે. હવે આટલું કહ્યા પછી ભગવાન અનુવિધેય પરમેશ્વર પરમેશ્વરશ્ચ શ્રી કૃષ્ણ એવા અને તમે ભગવાનને આ બધું ભગવાનને આધીન છે એ સમજીને તમે આ પ્રજાનું પાલન કરો. પણ એક આ કે કોણ કહેવાય કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ અનુવર્તિન આજ્ઞા માનવા યોગ્ય છે. કૃષ્ણ જે કંઈ કહે એની આજ્ઞાને માનીને એ પ્રમાણે તમે તમારું કાર્ય કર્તવ્ય કર્મ કરો એટલે એ છે આંગળીથી એમ ભૂલી તો શકે એમ નથી. એમ પેલો શબ્દ છે કે છે 18મા શ્લોકમાં એ સમય ભગવાન સાક્ષાત આદ્યો નારાયણ કુમાર મોહયન માયા લોકમ ગૂઢશ્ચરતિ વિષ્ણુષુ વૃષ્ણિષુ વૃષ્ણિષુ વૃષ્ણિ અને વિષ્ણુ બોલાય છે. એ સમય ભગવાન સાક્ષાત એ છે આ આંગળીથી બતાવે છે કે આજે સામે ઉભા છે ને એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કારણ કે કહેવાય છે કે ભગવાને અવતાર ધારણ કરતા અમુક જ લોકો ભગવાનને ભગવાન તરીકે સમજી શક્યા હતા
ne mai ești Bhishma Pitama. Ne vezi, e să vei acări că Bhagavan Sakshat, Bhagavan Sakshat, Narayan ce, Adi Narayan, Adi Purush Narayan, ca să spute ce, Uman Mohayan Maya, Pachatam, e Bhagavan Sakshat, Pute Mohayan Maya, Putani Maya Vade, e Bhagavan Mohit Kare ce, અને ગુડસ જરતી વૃષ્ટિશુ આ વૃષ્ટિ વંશમાં અને યાદોમાં એક ગુડ એટલે એક છુપાઈને કોઈને જાણવા દેતા નથી કે બધે ભગવાન છે અને પોતાની માયાથી લોકોને મોહિત કરતા આ જગત તેમજ લાગે કે તો અમારા જેવા સામાન્ય માણસ છે અને આપણે એવું જ થાય કે માણસ જે જ્ઞાની છે એ આપણા જેવી જ ચેષ્ટા કરતા હોય તો અમને ખબર જ ન પડે કે આ જ્ઞાની છે એટલે મહાન વ્યક્તિ છે જેમ જનક રાજા રાજા હતા પણ એવા જ્ઞાનમાં નિષ્ઠ હતા વૈદ્ય હતા પણ સામાન્ય જે પ્રજાને જેમ કામ કરતા હતા રાજાની જેમ એમ ભગવાન શ્રી કૃષ્ણ પણ એ આ વંશમાં એ પોતે જેમ સામાન્ય વ્યક્તિ હોય એમ વ્યવહાર કર્યા છે એ મોહયન માયા લોકો એ લોકોને જગત લોક એટલે એમ લોકોને પણ કહી શકાય જગતને પણ જગતને બધાને મોહ પમાડતા એ આ લોકોમાં ઉઠ રીતે રહસ્ય રીતે છુપાઈને રહેલા છે પણ એ તો કોણ છે જાણીને છે યુધિષ્ઠિર આ કોઈ સામાન્ય નથી અને એ જે આજ્ઞા આપે છે એની જે નિયતિ અમે નક્કી કરી છે આપણા માટે એ કાર્ય તું પ્રજાનું પાલન કરવાનું તારા માટે નક્કી કર્યું છે અને તું કહે ભગવાન સાક્ષાત આદ્ય નારાયણ કુમારે પુરુષ આદિપુરુષ આદ્ય કુમાર આદ્ય એટલે આદિ કુમાર એટલે પુરુષ નારાયણ છે એને તું એને તું જરા સમજીને જાણીને પછી કેવી રીતે તમે કહો છો તો કે છે કે આ ભગવાન નારાયણ છે એવું કેવી રીતે કહી શકાય એના માટે તો તે સિદ્ધ કરે છે જો બધાના અનુભવ એના પ્રભાવ ભગવાન લાગે કે છે 19મા શ્લોકમાં યસ્ય અનુપમં ભગવાન વેદ પૂજ્યતમં શિવ દેવર્ષિ નારદ સાક્ષાત ભગવાન કપિલો નૃપઃ નૃપઃ છે એ સંબોધન છે છેક લીટીમાં એ શબ્દ છે નૃપ એટલે કે હે રાજા યસ્ય અનુભવાન એટલે અનુભવ અનુભાવ એટલે પ્રભાવ જે ભગવાન શ્રી કૃષ્ણનો યસ્ય આમનો એ શ્રી કૃષ્ણનો અત્યંત રહસ્યમય પ્રભાવ અસ્ય અનુભવાન એટલે પ્રભાવ કયો છે ગુહ્યતમ એ રહસ્યમય છે જેમનો પ્રભાવ અત્યંત રહસ્યમય છે એ કોણ જાણે છે તો કે ભગવાન શિવ વેદ ભગવાન શિવ જાણે છે બીજું કોણ જાણે છે દેવર્ષિ નારદ અને એટલું જ નહીં સાક્ષાત ભગવાન કપિલ એટલે કપિલ ભગવાન જે પોતે હોતા તાંડવે બધા લોકો જાણે છે કે ભલે એ વૃષ્ટિ વંશમાં રહેતા હોય ભલે દેવની નંદન કે યદુનંદન કહેતા હોય પણ એ તો સાક્ષાત આદિ નારાયણ છે અને એ બધાને મોહિત કરે છે પણ છતાં છતાં કેટલા લોકો જાણે છે અભિષિક્તા તો જાણે છે માટે કહી રહ્યા છે કે આ બધા તમે ભલે એવું કહેતા હોય પણ એના મુખ્ય પ્રભાવને શિવજી જાણે છે દેવજી નારાયણ જાણે છે અને કપિલ મુનિ પણ કપિલ ભગવાન કપિલ મુનિ નથી કહેતા ભગવાન કપિલ પણ એમને જાણે છે એટલે તું એમને એવું ન માનતો કે મારો મામાનો દીકરો છે કે આ છે એવું માનતો નહીં પણ ખરેખર તો ભગવાન તો ભલે તમારું સાથી પણ કર્યું કે જે કંઈ કર્યું પણ ભગવાન તો સાક્ષાત આદિ નારાયણ છે એ તું જાણીને એ જે કંઈ કરે છે એ પ્રમાણે વિશેષ આપણે આવતીકાલે જોઈએ છીએ આવતીકાલે કે હવે પછી सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयम् प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैवाय नो विहर आदर आजुहाव पुत्रेति तन्मयतयाचरगो विनय
Hari Om.